વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજે છે વીસ જુલાઈ તો વીસ જુલાઈને લગતા જેટલા પણ કરન્ટ અફેર્સ બનતા હશે એ આજની વિડીયોમાં આવરી લઈશું જે ફ્રેન્ડ્સ હાલત જોડાયા છે ચેનલને સબસ્ક્રાઇબ હજુથી કરી લે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપી છે ત્યાંથી પણ તે જોડાઈ શકે છે અને જે ફ્રેન્ડ્સ પાછલા કરંટ અફેર્સને નથી મળતા અથવા તો એવું કહી રહ્યા છે તો એ ફ્રેન્ડ્સ માટે અલગથી પ્લે લિસ્ટ બનાવેલી છે તમે ત્યાં જઈને જોઈ શકો છો જૂન જુલાઈના કરંટ અફેર્સની પ્લે લિસ્ટ છે અને ક્વીઝ માટે ક્વીઝની પ્લે લિસ્ટ છે એવી રીતના હાઈકોર્ટ જીએમસી અને બીજા જેટલી પણ એક્ઝામ ચાલી રહી છે જીપીએસસીની એ બધાના અલગથી મટીરિયલની ની પ્લેલિસ્ટ બનાવી રાખી છે તમે ત્યાં જઈને એ બધા વિડીયો દેખી શકો છો માં ઓકે હવે ફ્રેન્ડ આજે વીસ જુલાઈ છે તો વીસ જુલાઈનો પહેલો ક્વેશ્ચન છે તાજેતરમાં આરબીઆઈએ કેટલા રૂપિયાની નવી નોટ બહાર પાડશે તો જવાબ છે આરબીઆઈ તાજેતરમાં સો રૂપિયાની નવી બેંક નોટ જલ્દીથી બહાર કરશે એટલે કે બહાર પાડશે ભારતીય રિઝર્વ બેન્ક મહાત્મા ગાંધી સિરીઝમાં સો રૂપિયાની બેન્ક નોટ જલ્દીથી બહાર પાડશે જેમાં ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર કો ગવર્નર ડોક્ટર ઉર્જિત પટેલના સાઇન રહેશે ઓકે હવે ફ્રેન્ડ્સ આ જે નોટ છે ખાસ ચર્ચામાં રહેશે અથવા તો આપણા ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે શા કારણથી તો આમાં એક વસ્તુ છે મીન્સ કે નોટના જે પાછળના ભાગમાં છે કે ભારતીય સંસ્કૃતિના વારસાના મૂલ્ય દર્શાવવા માટે આ નોટની બીજી બાજુ રાણકી વાવની આકૃતિ હશે રાણકી વાવ ક્યાંની આપણે પાટણની જેને યુનેસ્કોએ બે હજાર ચૌદમાં વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું ઓકે ઓકે અને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું હતું ત્યારે બે હજાર ચૌદમાં ગુજરાતની પા ગુજરાતના પાટણની રાણકી વાવ તો ફ્રેન્ડ્સ આ રાણકી વાવનો ફોટો રહેશે પાછળ ઓકે હવે આ ફ્રેન્ડ્સ આ નોટનો કલર છે એ લેવેન્ડર કલરનો હશે કયા કલર કયા રંગનો હશે લેવેન્ડર હવે ફ્રેન્ડ જે આ સો રૂપિયાની નોટનું ડાયમેન્શન છે એ છાસઠ એમ એમ બાય એકસો બેતાલીસ એમએમનું હશે અને આ નોટની એક ખાસિયત છે કે જે વર્ષમાં પ્રિન્ટ થઈ હશે નોટના લેફ્ટમાં લખેલું હશે કે આ વર્ષની પ્રિન્ટ છે ઓકે અને લેફ્ટ હેન્ડ પર સ્વચ્છ ભારતનો લોગો હશે કે જેમાં લખ્યું હશે એકદમ એક કદમ સ્વચ્છતા કિ ઓર એ સ્વચ્છ ભારતનો લોગો છે એક્ઝામમાં આવું પણ પૂછી શકે કે સ્વચ્છ ભારતના લોગો શું છે તો એક કદમ સ્વચ્છતા કીઓ તો ફ્રેન્ડ્સ આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે કઈ કઈ માહિતી ઇમ્પોર્ટન્ટ છે તો દેખો એક તો ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ પાટણની રાનકી વાવ બાક્ઝામમાં એવો ક્વેશ્ચન હોઈ શકે કે જે સો રૂપિયાની નવી નોટ છે એની પાછળ કોની આકૃતિ છે તો ગુજરાતના પાટણની રાનકી વાવ ઓકે અને રાણકી બાબ પૂછે તો યુનેસ્કો હજાર ચૌદમાં વર્લ્ડ હેરિટેજમાં ક્લિયર હવે ફ્રેન્ડ આરબીઆઈની ચર્ચા થઈ છે તો આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો આરબીઆઈ હેડક્વાર્ટર છે મુંબઈ અને આરબીઆઈના હાલના ગવર્નર છે ઉર્જિત પટેલ અને એ કયા છે ચોવીસમાં તો ફ્રેન્ડ્સ આટલી માહિતી તમારે જરૂરથી યાદ રાખવાની છે ના યાદ રાખતી હોય તો તમે સાઈડ પર લખી શકો છો ઓકે હવે ફ્રેન્ડ નેક્સ્ટ ક્વેશન છે તાજેતરમાં નવસો બિલિયન વેલ્યુએશન પર પહોંચનાર બીજી કંપની કઈ બની તો જવાબ છે એમેઝોન હવે ફ્રેન્ડ એમેઝોન કોણ એમેઝોન તો ફર્સ્ટ કઈ છે ધારો કે એમેઝોન સેકન્ડ છે તો ફર્સ્ટ કોણ છે તો ફર્સ્ટ પર છે એપલ એપલની વેલ્યુએશન છે નવસો પાંત્રીસ અબજ કેટલી છે નવસો પાંત્રીસ બિલિયન ડોલર એપલની કેપ છે માર્કેટ કેપ હવે ઈ કોમર્સના દિગ્ગજ છે કોણ અમેઝોન એમને આ અભૂતપૂર્વ મુકામ હાંસલ કર્યું છે કે નવસો બિલિયન વેલ્યુએશન પર પહોંચનારી સેકન્ડ કંપની બની છે પહેલી છે એપલ તો એમેઝોને જાહેર કર્યું કે એમના પ્રાઇમ ડે સેલ દરમિયાન સો મિલિયનથી વધુ પ્રોડક્ટ્સ વેચી એપલના જે વર્તમાન નવસો પાંત્રીસ મિલિયન ડોલર માર્કેટ કેપ છે એના નજીક પહોંચી ગયું છે કોણ તો એમેઝોન નવસો બિલિયન વેલ્યુએશન પર પહોંચી તો ફ્રેન્ડ્સ આ ફેકસ યાદ રાખજો ઓકે હવે ફ્રેન્ડ્સ એમેઝોન વિશે થોડું જાણી લઈએ એમેઝોનના સ્થાપક છે જેફ બેજોસ અને એમેજોનની સ્થાપના થઈ હતી ઓગણીસો ચોરાણુંમાં ઓકે ના જેફ બજેસ હાલના સૌથી વર્તમાનમાં સૌથી ધનિક વ્યક્તિ છે આખા વિશ્વના જેફ બેજોસ ક્લિયર ફ્રેન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન છે એસબીઆઈએ ખેડૂતો માટે કયા મેળાનું આયોજન કરશે તો જવાબ છે કિસાન મેળાનું હવે આ કિસાન મેળા છે શું આ મીડિયાનું હેતુ શું છે તો કિસાન મેળાને દેશભરના ભારતીય સ્ટેટ બેંકની ગ્રામીણ અને અર્ધ શહેરી શાખામાં ખેડૂતોને નાણાકીય સાક્ષરતા પ્રદાન કરવા આયોજન કરવામાં આવશે એટલે કે ખેડૂતોને કેવી રીતના બેન્ક સાથે જોડવામાં કેવી રીતના ખેડૂતો બેંક પર વિશ્વાસ મૂકે એ માટે આ મેળાનું સર્જન કરવામાં આવ્યું છે અથવા તો આયોજન કરવામાં આવ્યું છે અહીં ખેડૂત ગ્રાહક સાથે પહોંચવા અને એમની મુશ્કેલીઓનું નિરાકરણ કરવા અને એમના વિવિધ અધિકારો એમને જણાવવામાં આવશે કે બેંકમાં એમના કયા કયા અધિકારો છે અને કયા કયા અધિકારોનો લાભ લઈ શકે છે તો આ અગ્રેસરતા શિક્ષિત કરવામાં આવશે તો આ છે ખેડૂત મેળાનું આયોજન જે એસબીઆઈ કરશે હવે આ મેળાના ભાગરૂપ એસબીઆઈ ખેડૂતોને કિસાન ક્રેડિટ આપવાનું વિચારી રહી છે તો બરાબર છે એમને કિસાન ક્રેડિટથી ખેડૂતોને ઘણો લાભ થઈ શકે છે ઓકે હવે એસબીઆઈ વિશે થોડું જાણી લે તો એસબીઆઈ ના અધ્યક્ષ છે વર્તમાન રજનીશ કુમાર એસબીઆઈ નું હેડક્વાર્ટર છે મુંબઈ અને એસબીઆઈ સ્થાપના થઈ એક જુલાઈ ઓગણીસો નેક્સ્ટ ક્વેશન છે તાજેતરમાં કઈ બેન્કે પોતાની પહેલી મહિલા બેન્ક બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું તો જવાબ છે જમ્મુ કાશ્મીર બેંકે પોતાની પહેલી મહિલા બેન્ક બ્રાન્ચનું ઉદ્ઘાટન કર્યું હવે જમ્મુ કાશ્મીર જે છે એમને ઓલ મહિલા બ્રાન્ચ ઓલ મહિલા બ્રાન્ચનું ઉદઘાટન કર્યું છે પ્રથમ શીરે કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત એક સમારોહમાં પ્રથમ મહિલા પ્રથમ મહિલા જમ્મુ કાશ્મીર નું આ ઓલ મહિલા બ્રાન્ચનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ક્યાં આગળ તો શીરે કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં એક સમારોહમાં આ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ આ માં કુલ તેર કર્મચારી હશે અહીં આ બેંકમાં એક ખાસિયત છે આ ની ખાસિયત શું એ જાણી લે કે આ બેન્કને મહિલા ગ્રાહકો માટે વિશેષ રૂપથી ડિઝાઇન કરવામાં આવી છે અને એમાં વિશેષ સેવાઓ જેવી કે જેમાં એક ગોલ્ડ સેવિંગ સ્કીમ રહેશે એક પિંક પ્લેટિનિયમ સેવિંગ સ્કીમ રહેશે એક મહિલા ઉદ્યોગને ચલાવતા માટે ખાસ લોનની વ્યવસ્થા રહેશે પછી એક પિંક ગોલ્ડન ડેબિટ કાર્ડ અને પિંક પ્લેટિનિયમ ક્રેડિટ કાર્ડ પણ આપેલ છે તો ફ્રેન્ડ્સ આ બેન્ક સ્પેશિયલી વિશેષથી મહિલાઓ માટે આયોજિત કરવામાં આવ્યું છે તો મહિલાઓને લગતા ક્વેશ્ચન મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ રહે અને આ ક્વેશ્ચન યુનિક બને છે એટલા માટે આ પૂછાય જવાની શક્યતા રહેશે હવે ફ્રેન્ડ જમ્મુ કાશ્મીર બેંકના અધ્યક્ષ છે પરવેજ અહેમદ યાદ રાખજો જમ્મુ કાશ્મીર બેંક ના અધ્યક્ષ કોણ છે પરવેજ અહેમદ ક્લિયર ફ્રેન્ડ નેક્સ્ટ ક્વેશન છે એન્ડ્રોઈડ કેસમાં યુરોપિયન યુનિયન દ્વારા કઈ કંપનીને દંડ કરાય તો એન્ડ્રોઈડ અવિશ્વાસ કેસમાં યુરોપિયન યુનિયન દ્વારા ગૂગલને દંડ કરવામાં આવ્યો હવે ફ્રેન્ડ આ અવિશ્વાસ કેમ કારણ શા કારણે યુરોપિયન યુનિયને ગુગલ પર કેસ મન દંડ કર્યો એ પણ કેટલાનો એક બિલિયન ડોલરનો એટલે કે સોરી પાંચ બિલિયન ડોલરનો હવે એક બિલિયન ડોલર એટલે કેટલા થશે ખબર છે સાત હજાર કરોડ એટલે ટોટલ પાંત્રીસ હજાર કરોડ રૂપિયા ગૂગલને યુરોપિયન યુનિયનને ચૂકવવા પડશે પણ ગૂગલે એમના સામે કેસ કર્યો છે બચાવ પક્ષ માટે તો એ દેખી શું થાય છે પણ શા કારણે યુરોપિયન યુનિયને આટલો મોટો દંડ કર્યું તો યુરોપિયન યુનિયને ગૂગલ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દરેક મોબાઈલમાં પોતાની એક વેબ બ્રાઉઝર અથવા તો ગૂગલ ક્રોમ પ્રી ઇન્સ્ટોડ હોય ઇન્સ્ટોલ હોય જેનાથી શું થતું હતું કે બીજી જે કંપનીઓ હોય માર્કેટમાં એ લોકોને કોઈ કોમ્પિટિશન કરવાનો ચાન્સ ચાન્સ રહેતો નહોતો અને એ લોકો એને ગૂગલ એ લોકોને જે નવી કંપનીઓ મોબાઈલ લોન્ચ કરતી હતી એ લોકોને પૈસા ચૂકવતી હતી એ માટે તો એ આરોપથી યુરોપિયન યુનિયને ગૂગલ પર આ અવિશ્વાસ કરી દંડ કર્યો છે કેટલાનો પાંચ બિલિયન ડોલરનો તો ફ્રેન્ડ્સ બે ક્વેશ્ચન યાદ રાખજો કા તો એન્ડ્રોઇડ અવિશ્વાસ કેસમાં યુરોપિયન યુનિયને કઈ કંપનીનો દંડ કર્યો તો એ ગૂગલ અથવા તો ગૂગલને કેટલા રૂપિયાનો દંડ કરવામાં આવે છે તો પાંચ બિલિયન ડોલર હવે ફ્રેન્ડ્સ આ સાથે બીજી કંપનીને પણ યુરોપિયન યુનિયને દંડ કર્યો છે જોન્સન અને જોન્સન પર પણ બહુ મોટો દંડ કરવામાં આવે છે અને આ કંપનીમાં જે પાવડર બનવામાં આવતો તો એનાથી જે ટેલકમ પાવડર બનતો હતો એનાથી કેન્સર થવાની શક્યતા હતી એનાથી યુરોપિયન યુનિયન જોન્સન અને જોન્સન પર પણ દંડ કરે છે ફ્રેન્ડ્સ આ કેટલા રૂપિયાનો દંડ કરી શકે છે યુરોપિયન યુનિયન તો જેટલું જે પણ કંપની હોય એનું જે વાર્ષિક ટર્ન હોય એ વાર્ષિક ટર્નઓવરના દસ ટકા ઓકે એટલે વાર્ષિક ટર્નઓવરના દસ ટકા એ યુરોપિયન યુનિયન એ કંપની પર દંડ કરી શકે છે ઓકે તો આ ફેક્ટ હતો જે જાણવું જરૂરી હતું હવે ફ્રેન્ડ્સ આજની એક જે મોસ્ટ શું કે ચર્ચામાં જે ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું તો કયો ટોપિક હાલમાં ચર્ચામાં છે તો ચર્ચામાં છે ઓરી અને રૂબીલા રસીકરણ હવે પણ શું છે એ દેખીએ હાલમાં ઓરી અને રૂબેલા રસીકરણ વિશે ખૂબ જ મોબ લિંચિંગ થઈ રહ્યું છે એટલે કે ખૂબ જ અફવા ફેલાઈ રહી છે કે આ રસી ફાયદાકારક નથી ને આનાથી ખાસા બધા ગેરલાભ થાય છે તો એવી રીતે એનું મોબ લિન્ચિંગ થયું છે એના એના વિશે દુષ્પ્રચાર કરવામાં આવે છે કે આ રસી હાનિકારક છે પણ ફ્રેન્ડ્સ આવું કશું નથી આ રસી એકદમ ખૂબ જ ફાયદાકારક છે તો પહેલા જાણી લઈએ કે આ રસી શું ફાયદાકારક છે અને કોણ બનાવે છે ઓકે તો ફૂલ ડિટેલમાં સમજીશું અને તમને ખબર પડી જાય તો તમે આજુબાજુ તમે તમારા ફ્રેન્ડ્સને અથવા તો બીજા જે લોકોને જરૂર છે એ લોકોને જણાવી શકો છો ઓકે તો પહેલાં તો જાણી લે કે ઓરી અને રૂબીલા રસી બનાવે છે કોણ તો આ ડબલ્યુ દ્વારા પ્રમાણિત રસી નવ મહિનાથી પંદર વર્ષના બાળકને અપાય જેનું ઉત્પાદન ભારતના સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેમાં થાય છે આ યાદ રાખજો સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેમાં રૂબેલા ઓરી અને રૂબેલા રસીનું બનાવટ થાય છે એટલે કે ઉત્પાદન થાય છે જે જે છ્યાસી અન્ય કેન્દ્ર જે છ્યાસી દેશોમાં અલગથી મોકલવામાં આવે છે ભારત બીજા છ્યાસી દેશોમાં મોકલે છે સેકન્ડ મિસેસ ઓફ સેકન્ડ ક્વેશ્ચન લે છે એમાં ઓરી અને રૂબેલા રસીકરણ કેમ અપાય છે ઓરી અને રૂબેલા રસીકરણ શા કારણે આપવામાં આવે છે આ મોસ્ટ ક્વેશ્ચન છે પૂછાઈ શકે કે દર વર્ષે ભારતમાં બે પોઈન્ટ સાત મિલિયન બાળકોને ઓરી થયાના કેસ નોંધાય છે કે પાછળ જે ગરમી થઈ જાય છે ને ઓરી એ જેમાંથી ઘણા બાળકોનું મૃત્યુ થાય છે તો ઘણા બીજા બાળકોને ગંભીર કોમ્પ્લિકેશન થાય છે જેમ કે ન્યુમેનિયાના શિકાર બને છે રૂબેલા રોગથી બાળકને ચામડીના ચામડીમાં લલાસ બનતી ખંજવાળ આવે છે પણ રૂબેલાનું વાયરસ ગર્ભવતી મહિલાના બાળકમાં ખોડ કાપણ પણ લાવે છે તો આ બે આ રસ આ આ ઉબેલા રસી લેવાથી જીવનભર રૂબેલાના વાયરસથી રક્ષણ બને છે તો આ આ ઉબેલા રસી ખૂબ જ આ રૂબેલા રસી ખૂબ જ ઓરી અને રૂબેલા રસી ખૂબ જ ફાયદાકારક છે એટલા માટે ભારતની હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ અને ની મદદથી જ બાળકને થતાં ઓરી અને રૂબેલા રોકવા માટે આ રસીકરણનું આયોજન કરેલ છે હવે ફ્રેન્ડ્સ આ રસીકરણ કોના દ્વારા કરવામાં આવે છે કે આ રસી કોણ આપે છે તો હેલ્થ ડિપાર્ટમેન્ટે પૂરતી સાવચેતી રાખેલ છે અને આ વેક્સિન ક્વોલિફાઈડ તાલીમ પામેલા જ અનુભવી રસીકરણ કરતા લોકો દ્વારા જ એટલે કે નર્સ બહેન દ્વારા જ આપવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આ યાદ રાખજો કે કોના દ્વારા કરવામાં તો આ નર્સ આપે છે ઈએનએમ અથવા તો નર્સ બહેનો દ્વારા જ આપવામાં આવે છે હવે ફ્રેન્ડ્સ આ રસી જો એક્સપાયર થઈ જાય કે નહીં કે ના ખબર પડે કે આ રસી એક્સપાયર છે કે નહીં તો ફ્રેન્ડ્સ આ વેક્સિનમાં વીવીએમ એટલે કે વેક્સિન વાયલ મોનિટર મૂકેલ છે આ યાદ રાખજો વીવીએમનું ફૂલ ફોર્મ વેક્સિન વાયલ મોનિટર કે જે તાપમાનની અસરને ધ્યાનમાં લઈને બતાવે છે કે વેક્સિન વાપરવા લાયક છે કે નહીં ઓકે ફ્રેન્ડ્સ એ એનાથી આપણને ખબર પડી જાય કે આ રસી એક્સપાયર છે કે નહીં હવે ફ્રેન્ડ્સ એમાં એક બીજો કિશન રહી શકે શું બધા બાળકને બાળકને એક જ ઇન્જેક્શનથી રસી મુકાય છે તો નામ આ વેક્સિન માટે જે એડીસી એટલે કે ઓટો ડિસેબલ એડી જે ઓટો ડિસેબલ સિરિન્જ છે કે જેનો એક જ વખત ઉપયોગ થયા બાદ ઓટોમેટિક લોક થઈ જાય છે અને બીજી વખત બીજી વખત તમે વાપરી શકો નહીં ઓકે તો આ જે રસી મૂકવામાં આવે છે એક ઇન્જેશન નથી મુકાતી અલગ અલગ દરેક વખતે અલગ ઇજેક્શન યુઝ થાય છે અને આ માટે આપવામાં આવી છે કે જેથી આવનારી પેઢીમાં બંને રોગો પોલિયોની જેમ હંમેશા નાબૂદ કરી શકાય અને ભારત દેશમાં પંદર રાજ્યમાં પોગ્રામ પૂરો થઈ ચૂક્યો છે અને ગુજરાત સોળમા નંબરનો પોગ્રામમાં અંતર્ગત છે ઓકે તો આ ગુજરાતમાં સોળમા નંબર પર આ કાર્ય થઈ રહ્યું છે પંદર રાજ્ય આ પહેલા રસીકરણ ક્રિયા પતી ચૂકી છે ઓકે ફ્રેન્ડ્સ તો જે પણ ઓરી રૂબેલા રસી વિશે જે પણ અફવા છે એને તમે દૂર કરો તમે બધા તો ભણેલા છો તો તમારા આજુબાજુમાં જ્યાં પણ આ વસ્તુ હોય એ લોકોને જાગૃત કરો કે આપણે આપણને યોજના ખબર છે આપણને આના વિશે ખબર છે તો આપણે બીજાને ગાઈડ કરી શકીએ છીએ કે ભાઈ આ વસ્તુ આવી છે આમાં આવું નથી ઓકે હવે આપણે સાતનો સવાલ દેખી લઈએ છીએ કીધનો તાજેતરમાં મોબ લિન્ચિંગ પર નવો કાયદો બનાવવાનો આદેશ કોને આપ્યો તો આનો જવાબ કમેન્ટ બોક્સમાં અજોકથી આપજો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો થોડી ભૂલ ભાલ હોય તો એ પણ જણાવજો કે સર આ ભૂલ છે તો નેક્સ્ટ વિડીયોમાં એ સુધારી લઈશું તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું ત્યાં સુધી માત્ર તૈયારી કરતા રહો